વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા સાંસદ પ્રભુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, ગ્રામીણ યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત થરાદ તાલુકાના લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. થરાદ નગરપાલિકા દ્વારા થરાદ એપીએમસી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજ્જવલા યોજના અંતર્ગત નિઃશુલ્ક ગેસ કનેક્શન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ કલેક્ટર વીસી બોડાણા, નગરપાલિકા ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ, મામલતદાર દિલીપભાઈ દરજી, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, માવજીભાઈ પટેલ તેમજ ભારત ગેસ એજન્સીના ડીલર નરસિંહભાઈ ચૌધરીની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 300 મહિલાઓને નિઃશુલ્ક ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસને લઈ સાંસદ પરબતભાઈ પટેલે વિવિધ યોજનાઓને વિશે ખાસ માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બનાસ બેંક ડાયરેક્ટર શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ કલાવતીબેન રાઠોડ, નાયબ મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, વિજયભાઈ ગઢવી, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ઉમેદસિંહ સહિત શહેરના વિવિધ આગેવાનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં સેવાકીય કાર્યક્રમો જુદી જુદી છે, જેમાં વનમહોત્સવ હોય, ઉજ્જવલા યોજના હોય, કંઈ બ્લડ ડોનેશન કેમ્પ હોય, કંઈ મેડિકલ કેમ્પ છે, ફૂટ વિતરણ, મીઠાઈનું વિતરણ, કૌશળોને ગયા અનેક પ્રકારના કાર્યક્રમો એના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના વૈવિધ્ય ચંદ્ર માર્ગમાં ઉજ્જવલા યોજના અંતર્ગત વિતરણ થયું. સમગ્ર રાજ્યમાં દેશમાં 1 કરોડ કનેક્શન આપવાના, આમાંથી ગુજરાતમાં 10 લાખ કનેક્શન આપવાનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના અંતર્ગત થરાદ તાલુકામાં 34,000 ગેસ ભાર 2,685 ને હમણાં જ આપણે પૂરા કર્યા અને 9,36 કનેક્શન જે આપવાના છે એ પણ ટૂંક સમયમાં પૂરું થશે. એટલે કે સેવાકીય કાર્યોમાં ખેવાડાનો માણસ, ગરીબ, દરી, પીડી, સૂચી, દારો ને સીમાન, ખેડૂત, યુવાન આ બધાનું ભરવું સામા છે. આના માટે સરકારી ચિંતા કરી છે અને નરેન્દ્રભાઈ જે લક્ષ લઈને ચાલ્યા છે તે જ લક્ષ્ય હમણાં જ આપણે બધાએ જે સીડી જોઈ રાજ્યના નવનિર્વાચિત મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ જે વક્તવ્ય સાંભળ્યું અને એના આધારે મિત્રો જે નરેન્દ્રભાઈના જિલ્લા ઉપર આ સરકાર કરવા માગે છે અને 71મી જન્મજયંતિની ત્યારે મિત્રો સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે એમને સમર્થન મળ્યું છે, સમૃદ્ધિ કયું થાય, એમની ખૂબ તંદુરસ્તી સારી રહે અને ખૂબ તંદુરસ્તી સારી માટે આજના તબકે સમગ્ર પ્રજાજનો વતી અહીંના સાંસદ તરીકે શુભેચ્છા આપું છું. આભાર. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ છે. ગુજરાતના આપણા પરોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ સામાન્ય ગરીબ પરિવારના સંતાન છે અને એટલે જ એમણે પોતાનો જન્મદિવસે ગરીબ વંચિતોના કલ્યાણને સમર્પિત કર્યો છે. આજે આખા રાજ્યમાં 400 જેટલા સ્થળોની આ કાર્યક્રમના સહભાગી થયેલા 2 લાખ લોકોને પણ નરેન્દ્રભાઈના જન્મદિવસે સાક્ષી આજે બન્યા છે.